જય શ્રી કૃષ્ણ. મિત્રો, આ વિડીયોમાં સાંભળશું પાશાંકુશા એકાદશી વ્રતની પૂજન વિધિ, મહાત્મા, આ દિવસે કરવાના કાર્યો, ઉપાયો અને કથા વાર્તા. મિત્રો, આસો માસના શુક્લ પક્ષમાં આવતી આ એકાદશી સઘળા પાપોને નાશ કરનારી, સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારી છે. શરીરને નિરોગી રાખનારી તથા સુંદર સ્ત્રી, ધન અને મિત્ર આપનારી છે. મનુષ્ય જો આ એક જ એકાદશીનું વ્રત કે ઉપવાસ કરી લે તો ક્યારેય તેને યમ યાતના નથી ભોગવવી પડતી. શાસ્ત્રોમાં કહ્યું છે કે પાશાંકુશા એકાદશીનું વ્રત ઉપવાસ કરીને રાત્રે જાગરણ કરનાર મનુષ્ય અનાયાસે જ દિવ્ય રૂપ ધારણ કરી ચતુર્ભુજ ધ્વજયુક્ત હાથી સુશોભિત અને પીતાંબરધારી થઈને ભગવાન શ્રીહરિ વિષ્ણુના ધામમાં જાય છે. તેને દરેક કાર્યમાં સફળતા મળે છે. એવા કાર્યોમાં સફળતા આપનારી આ પાશાંકુશા એકાદશીની તિથિ શરૂ થાય છે તારીખ 24 ઓક્ટોબર 2023 મંગળવારે બપોરે 3:14 મિનિટે અને તિથિ સમાપ્ત થાય છે તારીખ 25 ઓક્ટોબર 2023 બુધવારે બપોરે 12:32 મિનિટે. આમ ઉદયાતિથિ અનુસાર એકાદશીનું વ્રત કરવાનું રહેશે 25 ઓક્ટોબર 2023 બુધવારના દિવસે, તથા એકાદશીના પાળના કરવાના રહેશે તારીખ 26 ઓક્ટોબર 2023 ગુરુવારના દિવસે સવારે 6:28 મિનિટથી સવારે 8:43 મિનિટ સુધીમાં પારણા કરી લેવાના રહેશે. મિત્રો, વર્ષની કુલ 24 એકાદશી આવે છે, અધિક માસની 2 એકાદશી, એમ કુલ મળીને 26 એકાદશી થાય છે. આ દરેક એકાદશીનું પોતાનું મહત્ત્વ છે, પરંતુ જે આસો માસના શુક્લ પક્ષમાં પાપાંકુશા એકાદશી આવે છે, આ એકાદશીનું વ્રત કરવાથી ભગવાન શ્રીહરિ વિષ્ણુ પ્રસન્ન થાય છે. તેના ભક્તોને ક્યારેય ધન સંપત્તિ અને સુખ સૌભાગ્યની કમી નથી આવવા દેતા. પાશાંકુશાનો અર્થ થાય છે પાપરૂપી હાથીને વ્રતના પુણ્યરૂપી અંકુશથી બાંધવું, એવું થાય છે. આથી આ એકાદશીનું વ્રત કરવાથી જીવનની દરેક નકારાત્મક શક્તિઓથી રક્ષણ મળે છે અને જીવનમાં સુખ સૌભાગ્ય અને મંગલતાનો વાસ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે આ વ્રત જે મનુષ્ય કરે છે તેના જીવનમાં દરેક વસ્તુ સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, ધન ધાન્યની તેને પ્રાપ્તિ થાય છે. જે પૂરી શ્રદ્ધાથી આ વ્રત કરે છે તેને આ લોકમાં સર્વે સુખ ભોગવી અંતે વૈકુંઠમાં તેનો વાસ થાય છે. લગ્નની ઉંમરના યુવક યુવતી જો આ એકાદશીનું વ્રત કરે તો તેને યોગ્ય ઈચ્છિત વરની પ્રાપ્તિ થાય છે. નિસંતાન સ્ત્રી જો આ વ્રત કરે તો તેને ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે. મનમાં જો કોઈ પણ ઈચ્છા ધારીને આ એકાદશીનું વ્રત કરવામાં આવે તો તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે, એવી મનોકામના પૂર્ણ કરનારી છે આ એકાદશી. એકાદશીનું આ વ્રત કરવાથી અશ્વમેઘ અને સૂર્ય યજ્ઞ કરવા સમાન ફળની પ્રાપ્તિ થાય છે. એકાદશીના દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુના પદ્મનાથ સ્વરૂપની પૂજા કરાય છે. એકાદશીનું આ વ્રત 3 દિવસનું હોય છે. દશમના દિવસે શુદ્ધ અને સાત્વિક આહાર લઈ એકટાણું કરવું, એકાદશીના દિવસે ઉપવાસ કે ફળાહાર કરવો તથા દ્વાદશીના દિવસે વ્રતના પાળના કરવા. આમ એકાદશીનું વ્રત કરનારે દશમના દિવસે શુદ્ધ અને સાત્વિક આહાર લઈ એક સમયે ભોજન કરવું તથા આ દિવસે 7 પ્રકારના અનાજ અને કઠોળ, જેમાં ઘઉં, અડદ, મગ, ચણા, જવ, ચોખા અને મસૂરની દાળ ન ખાવી જોઈએ, કારણ કે આ 7 અનાજ અને કઠોળની પૂજા આ એકાદશીના દિવસે કરવામાં આવે છે તથા એકાદશીનું વ્રત કરનારે એકાદશીના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠવું, સ્નાન કાર્યથી પરવારી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા, ત્યારબાદ ભગવાન શ્રી હરિવિષ્ણુનું ધ્યાન ધરી એકાદશી કરવાનો સંકલ્પ કરવો, ઘરના મંદિરમાં ઈષ્ટદેવનું ધ્યાન ધરવું, ત્યારબાદ ભગવાન શ્રીહરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવી, ઘરના મંદિરમાં રહેલા ભગવાન શ્રીહરિ વિષ્ણુના કોઈ પણ સ્વરૂપ જેમ કે ભગવાન શ્રી કૃષ્ણ કે બાલકૃષ્ણ જે કોઈ સ્વરૂપ હોય તેની પૂજા કરી શકાય. જો મૂર્તિ હોય તો શુદ્ધ જળ, ગંગાજળ અને પંચામૃતથી સ્નાન કરાવવું અને જો ફોટો હોય તો સ્વચ્છ વસ્ત્રથી લૂછી નાખવી. જે જગ્યાએ પૂજા કરવાની હોય તે જગ્યાને સ્વચ્છ પવિત્ર કરી તેના પર લાકડાનો પાટલો કે બાજર ઢાળી તેના પર લાલ કે પીળા રંગનું વસ્ત્ર પાથરવું, તેના પર ઘઉંની ઢગલી કરવી, તેના પર ગંગાજળ કે શુદ્ધ જળ ભરેલો કળશ સ્થાપન કરવો, કળશમાં
કંકુથી ઓમ અને શુભ સ્વસ્તિક બનાવવું. ભગવાન શ્રીહરિ વિષ્ણુને પીળા ચંદનનું તિલક કરવું. માતા લક્ષ્મીને લાલ કુમકુમનું તિલક કરવું તથા ભગવાન શ્રીહરિ વિષ્ણુને પ્રિય એવા પીળા પુષ્પ અને પીળા ફળ કે પછી ઋતુના ફળ અર્પણ કરવા અથવા તો પીળા રંગની મીઠાઈ ધરાવવી. ભગવાનને પીળો રંગ અતિ પ્રિય છે. આથી ભગવાન શ્રીહરિ વિષ્ણુની પૂજામાં પીળા રંગના પુષ્પ, પીળા રંગની મીઠાઈ તથા પીળા રંગના ફળ અર્પણ કરવા. તેનાથી શ્રીહરિ વિષ્ણુ પ્રસન્ન થશે, કારણ કે ભગવાન શ્રીહરિ પીતાંબર ધારી કહેવાયા. તેને પીળો રંગ અતિ પ્રિય છે. આથી ભગવાનની પૂજામાં જો પીળા રંગના પુષ્પ, પીળી મીઠાઈ અને પીળા ફળ અર્પણ કરવામાં આવે તો શ્રીહરિ વિષ્ણુ પ્રસન્ન થાય છે. તેના ભક્તોને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સંતાનના આશીર્વાદ આપે છે. આ રીતે ભગવાન શ્રીહરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કર્યા બાદ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ સમય અનુસાર કરવો તથા આ દિવસે ફળાહાર કરવો. જો બની શકે તો રાત્રિ જાગરણ કરવું અથવા તો રાત્રિના 12 વાગ્યા સુધી ભજન કીર્તન કરવું, શ્રીમદ ભાગવદ્ ગીતાના પાઠ કરવા, કનકધારા સ્તોત્ર, નારાયણ સ્તોત્ર તથા વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો. આ રીતે પૂજન કરવાથી મનુષ્યને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. જે ફળ મનુષ્ય કઠિન તપસ્યાઓથી પ્રાપ્ત કરે છે તે ફળ આ એકાદશીના દિવસે ક્ષીરસાગરમાં શેષનાગ પર શયન કરનારા ભગવાન શ્રીહરિ વિષ્ણુને નમસ્કાર કરવા માત્રથી જ મળે છે. એકાદશીનું આ વ્રત કરવાથી સમસ્ત પાપ નષ્ટ થાય છે. આ વ્રત કરનારને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. મિત્રો, જેમને એકાદશીનું આ વ્રત, પૂજા, ઉપવાસ વગેરે કરવા છે પરંતુ કરી શકવાને સમર્થ નથી, તો તેમણે એકાદશીના દિવસે મન અને વાણીથી પવિત્ર રહીને પણ એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત કરી શકે છે. આ દિવસે જૂઠું બોલવું નહીં, કોઈની નિંદા કરવી નહીં, કોઈનું અપમાન કરવું નહીં, કોઈને કટુ વચન કહેવા નહીં. જો બની શકે તો જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવી, ગરીબ ભૂખ્યા બાળકને ભોજન જમાડવું, બીમારની સેવા કરવી, દરિદ્ર નારાયણને કે પછી જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવી. આમ કરવાથી દરિદ્ર નારાયણ રાજી થશે. એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે. આમ એકાદશીના દિવસે વ્રત, પૂજા કે ઉપવાસ કર્યા વગર પણ મન અને વાણીથી પવિત્ર રહીને એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે. એકાદશીના બીજા દિવસે દ્રાદશીના દિવસે વ્રતના પાળના કરવા. આ દિવસે ગાયને લીલો ઘાસચારો ખવડાવવો, કૂતરાને ઘરની બનાવેલી રોટલી ખવડાવવી, પક્ષીને દાણા ચણ નાખવા, કીડીને કીડિયારું પૂરવું, જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવી. આ દરેક કાર્યો જો ન થઈ શકે તો બ્રાહ્મણના ઘરે અથવા તો મંદિરે જઈ કાચું સીધું અર્પણ કરવું. કાચું સીધું અર્પણ કરવાથી નવગ્રહ દોષ પીડા દૂર થશે. કાચું સીધું એટલે નવગ્રહોનું દાન. જેની કુંડળીમાં ગ્રહ દોષ પીડા છે તેમણે એકાદશીના વ્રતના પાળનામાં કાચું સીધું અર્પણ કરવાથી તેને ગ્રહ દોષ પીડા દૂર થશે. આ રીતે એકાદશીનું વ્રત કરી વ્રતની કથા જરૂર સાંભળવી, કારણ કે કહેવાય છે કે કોઈ પણ વ્રતમાં તેની મહાત્મ્ય કથા સાંભળ્યા વગર વ્રત પૂર્ણ થતું નથી. આથી એકાદશીના દિવસે જો કંઈ ન થઈ શકે તો મહાત્મ્ય કથા જરૂર સાંભળવી, જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યાનું ફળ અનેક ગણું વધી જાય છે. તો મિત્રો, આ હતું પાશાંકુશા એકાદશી વ્રતની વિધિ, તેનું મહાત્મ્ય, અને હવે સાંભળશું વ્રતની કથા. બોલો ભગવાન શ્રીહરિ વિષ્ણુની જય. યુધિષ્ઠરે ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું, હે મધુસૂદન, આસો માસના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ શું છે, તે કૃપા કરીને તમે મને કહો. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું, હે રાજન, આ એકાદશીને પાશાંકુશા એકાદશી કહે છે. તે બધા જ પાપોને નાશ કરવાવાળી છે. આ દિવસે ભગવાન પદ્મનાથની પૂજા કરવી જોઈએ. આ એકાદશીનું વ્રત કરવાથી મનના બધા જ મનોરથો પૂર્ણ થાય છે, તેમજ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. લાંબા સમય સુધી કઠોર તપસ્યા કરવાથી જેટલું ફળ મળે છે એટલું જ ફળ આ એકાદશીના દિવસે ભગવાન ગરુડ ધ્વજને માત્ર પ્રણામ કરવાથી મળી જાય છે. પૃથ્વી પર જેટલા તીર્થસ્થળો અને જેટલા મંદિરો છે એના દર્શન કરવાથી જેટલું ફળ મળે છે એટલું જ ફળ આ પાશાંકુશા એકાદશીને દિવસે ભગવાન વિષ્ણુનું નામ કીર્તન કરવાથી મળે છે. વળી જે મનુષ્ય મોહથી યુક્ત થઈ ઘણા પ્રકારના પાપો કરે છે તે પણ જ
જો આ આસો માસની સુદ પક્ષની પાશાંકુશા એકાદશીનું વ્રત કરે છે તેના એ બધા જ પાપો ધોવાઈ જાય છે અને તે વૈકુંઠ ધામને પામે છે તેમાં સંશય નથી. જે મનુષ્ય સારંગ ધનુષ્યને ધારણ કરનારા સર્વવ્યાપી ભગવાન જનાર્દન શ્રી વિષ્ણુની શરણમાં જાય છે એને ક્યારેય યમલોકની યાતના ભોગવવી પડતી નથી. કોઈ બીજા પ્રસંગે પણ જો મનુષ્ય આ એકાદશીને દિવસે ઉપવાસ કર્યો હોય તો તે યમયાતના પામતો નથી. જે મનુષ્ય વિષ્ણુનો ભક્ત હોય છતાં પણ ભગવાન શિવની નિંદા કરે છે અને વિષ્ણુ લોકમાં સ્થાન મળતું નથી પરંતુ તેને નરકમાં જવું પડે છે, તે જ પ્રમાણે જે મનુષ્ય શિવનો ઉપાસક હોય છતાં પણ જો તે ભગવાન વિષ્ણુની નિંદા કરે તે મૃત્યુ પછી 14 ઇન્દ્રો રાજ્ય કરે તેટલા કાળ સુધી રૈરવ નરકમાં રંધાય છે. આ પાશાંકુશા એકાદશીનું વ્રત કરવાથી સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે, શરીર નિરોગી થાય છે અને સુંદર સ્ત્રી ધન તથા સારા મિત્રો મળે છે. આ એકાદશીને દિવસે ઉપવાસ અને જાગરણ કરવાથી વિષ્ણુધામની પ્રાપ્તિ થાય છે. આ પાશાંકુશા એકાદશીનું વ્રત કરવાથી માતૃકુળની 10, પિતૃકુળની 10 અને પત્નીકુળની 10 પેઢીઓનો ઉદ્ધાર થાય છે. જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તે દિવ્ય રૂપ ધરીને ચતુર્ભુજ થઈને ગરુડની ધ્વજાથી યુક્ત ગળામાં પુષ્પોની માળાથી સુશોભિત થઈને પીળા પિત્તાંબરને ધારણ કરીને ભગવાન શ્રી વિષ્ણુના ધામમાં જાય છે. આસો સુદની પાશાંકુશા એકાદશીનું વ્રત કરનાર સઘળા પાપોમાંથી છૂટી જઈને વૈકુંઠ ધામમાં જાય છે એમાં સંશય નથી. જે મનુષ્ય આ દિવસે સુવર્ણ, તલ, જમીન, ગાય, અન્ન, જળ, પગરખા, વસ્ત્ર અને છત્રીનું દાન કરે છે એને યમલોક જોવો પડતી નથી. હે ઉત્તમ રાજા, દરિદ્ર મનુષ્ય પણ આ દિવસે સ્નાન, દાન વગેરે યથાશક્તિ પુણ્ય કર્મ કરીને પોતાના દિવસને સફળ બનાવો, પરંતુ વંધ્ય એટલે કે વાંચ્યો ન રાખવો. જે મનુષ્ય પોતાની શક્તિ પ્રમાણે હોમ, સ્નાન, જપ, ધ્યાન, યજ્ઞ અને દાન વગેરે પુણ્ય કર્મો કરે છે એમને મૃત્યુ પછી યમદેવની ઘોર યાતનાઓ જોવી પડતી નથી. એવા પુણ્ય કર્મ કરનારા લોકો દીર્ઘાયુષી, ધનવાન, પુત્રવાન તથા નિરોગી રહે છે. આ વિશે વધારે કહેવાથી શું ફાયદો? ટૂંકમાં એટલું જ કહેવાનું કે પાપ કર્મો કરવાથી મનુષ્યો અધર્મને લીધે દુર્ગતિ પામીને નરકમાં જાય છે અને પુણ્ય કર્મો કરવાથી મનુષ્ય ધર્મને લીધે સદગતિ પામીને સ્વર્ગમાં જાય છે. હે રાજન, તમારા પૂછવાથી મેં તમને આ પાશાંકુશા એકાદશીનું મહાત્મ્ય કહી સંભળાવ્યું. હવે બીજું શું સંભળાવવા ઈચ્છો છો? આ પ્રમાણે આસો માસની સુદ પક્ષની પાશાંકુશા એકાદશી વ્રત કથા સંપૂર્ણ. બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય. તો મિત્રો, આપણે સાંભળી પાશાંકુશા વ્રતની કથા, જે સાંભળવા માત્રથી જ એકાદશી કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થશે. જેણે એકાદશી કરી છે તેને એકાદશી કર્યાનું પુણ્યફળ અનેક ગણું વધી જશે. મિત્રો, એકાદશી એટલે 11, જે ભગવાન શ્રી હરિ વિષ્ણુને અતિ પ્રિય તિથિ છે. આથી જે મનુષ્ય એકાદશીનું વ્રત કરે છે તેના પર પ્રભુ શ્રી હરિ વિષ્ણુ માતા લક્ષ્મીની કૃપા હંમેશા વરસતી રહે છે. એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા કરવી, સંધ્યા સમયે તુલસી ક્યારે ઘીનો દીવો પ્રગટાવવો, કારણ કે ભગવાન શ્રી હરિ વિષ્ણુને તુલસી અતિ પ્રિય છે. જે તુલસીની પૂજા કરે છે તેના ઘરે શ્રી હરિ વિષ્ણુ તુરંત જ આવે છે અને જ્યાં શ્રી હરિ વિષ્ણુની હાજરી હોય ત્યાં માતા લક્ષ્મી દોડીને આવે છે. આથી એકાદશીના દિવસે, માત્ર એકાદશીના દિવસે જ નહીં પરંતુ નિત્ય સંધ્યા સમયે તુલસી ક્યારે ઘીનો દીવો પ્રગટાવો. આમ કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. એકાદશીના દિવસે જો બની શકે તો પીપળાને જળ સિંચવું, ઘરના ઉંબરાની પૂજા કરવી, ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવી. આ દિવસે શ્રીમદ ભાગવત ગીતા, લક્ષ્મી સ્તોત્ર, કનકધારા સ્તોત્ર, નારાયણ કવચ, વિષ્ણુ સહસ્રનામ વગેરેનો પાઠ કરવો. જો એકાદશીનો ઉપવાસ ન થઈ શકે તો શુદ્ધ અને સાત્વિક આહાર લઈને એકાદશી કરવી. આ દિવસે ડુંગળી લસણ ન ખાવા તથા એકાદશીના દિવસે ભાત ન ખાવા જોઈએ. જો બની શકે તો એકાદશીના દિવસે ઉપવાસ કે ફળાહાર કરવો, કારણ કે કહેવાય છે કે એકાદશીના દિવસે સૃષ્ટિના દરેક પાપ અન્નમાં આવીને વસે છે. આથી જ એકાદશીના દિવસે અન્ન ગ્રહણ નથી કરવામાં આવતું. કહેવાય છે કે 1000 અશ્વમેઘ યજ્ઞ અને 100 રાજસૂ યજ્ઞનું ફળ આ એકાદશીનું ફળના 16મા હિસ્સાની બરાબર પણ નથી હોતું.
એટલે આ એકાદશીનું વ્રતની સમાન વિશ્વમાં કોઈ પવિત્ર તિથિ નથી. જે કોઈ મનુષ્ય અજાણતા પણ એકાદશીનો આ ઉપવાસ કરે છે તો તેને યમ દર્શન થતા નથી. જે મનુષ્ય આસો માસની શુકલ પક્ષની પાશાંકુશા એકાદશીનું વ્રત કરે છે એમને હરિલોકની પ્રાપ્તિ થાય છે. જે મનુષ્ય આ એકાદશીના દિવસે ભૂમિ, ગાય, અન્ન, વસ્ત્ર, છત્રનું દાન કરે છે તેને યમરાજાના દર્શન થતા નથી. એવી પવિત્ર પાવનકારી આ એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય આ લોકમાં સર્વે સુખ ભોગવી અંતે સ્વર્ગલોકમાં ગતિ કરે છે. બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય. તો મિત્રો, આપણે સાંભળી પાશાંકુશા એકાદશી વ્રતની વિધિ, તેનું મહાત્મ્ય, આ દિવસે કરવાના કાર્ય, ઉપાયો અને પાશાંકુશા એકાદશી વ્રતની સુંદર કથા, જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી, જે સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ, જય માતા લક્ષ્મી જરૂર લખજો. ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.